वेरी गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्निंग स्कूल। केम छो बाळ दोस्तों, मजा में छो ने? आज आपणे धोरण 3 विषय गुजराती में, धोरण 3 विषय गुजराती में पाठ 10 चालो सौने रमत मुबारक, एमां पाठ 3 आइडल बुक नी अंदर आपणे जोईशुं। बाळ दोस्तों, आपणे पाठ्यपुस्तकमां भणी गया छीए ने आइडल बुकमां पाठ 3 जोईशुं। तो पाना नंबर 79 पर जोईशुं। तो चालो आपणे आइडल बुकने खोलीए। बाळ दोस्तों, कलसोर गुजराती धोरण 3 नी अंदर आपणे आजे आइडल बुकमां भाग 3 જોઈશું। ચાલો તો શરૂઆત કરીએ। બાળ દોસ્તો, પાર્ટ 2 ની અંદર આપણે છેલ્લે એક નરેન્દ્ર, બાળ નરેન્દ્ર વિશે આપણે તેની વાર્તા જોઈ હતી કે ધ્યાન થઈ તે સાપ આવા સતાય તે પોતાના ધ્યાનમાંથી ઉઠતો નથી, તો એના શબ્દોમાં એની વાર્તા આપણે જોઈ હતી। તો આજે આપણે ચાલો આગળ જોઈએ। પ્રશ્ન 9, ખોટો અક્ષર કે શબ્દ ચેકી વાક્ય ફરીથી લખીશું। અહીંયા આપણે લાગુ ન પડતો હોય તે શબ્દને ચેકી નાખીશું અને જે યોગ્ય શબ્દ છે તેને આપણે મૂકીને ફરીથી લખીશું। ચલો એક નંબરમાં, એને ચોર સિપાહી રમત બહુ ગમતી, તો આપણે શું મૂકીશું? એને ચોર સિપાહીની, અહીંયા ની વાપરીશું, રમત બહુ ગમતી હતી। બે નંબરમાં, બિલેને બીક લાગતી હતી, જોયા શું છે? બિલેને બીક ખા પછી નહીં, તો શું મૂકીશું આપણે? લાગતી, લાગતી મૂકીશું તો વાક્ય સાચું બનશે। ત્રણ નંબરની અંદર જોઈએ, બિલેને હિંચકા ખાવાની, અહીંયા જો આપણે ની મૂકીશું તો વાક્ય સાચું, ની આદત પડી, અહીંયા પડી મૂકીશું હતી, તો આદત પડી ગઈ હતી। ચાર નંબરમાં, વડીલે બિલેને હિંચકા ન ખાવાની શિખામણ આપી, તો અહીંયા આપી અને ની વાપરીને વાક્ય ફરીથી લખ્યું છે। પાંચ નંબરમાં જોઈએ, બિલે વડનું કે વડનું નહીં આવે પરંતુ વડના ઝાડ પર હિંચકા ખાય છે, તો આ વાક્ય આપણે સાચું લખ્યું છે। ચાલો છ નંબરમાં જોઈશું, હું પછી થઈને ઘોડા રખેવાળ બનીશ, તો શું મૂકીને આપણે વાક્ય સાચું બનાવીશું? તો હું મોટો, મોટી થઈને એવું ના આવે, હું મોટો થઈને ઘોડાનો રખેવાળ બનીશ, તો નો મૂકી દીધું છે જોઈએ। સાત નંબરમાં, બિલેને આવે, બિલેનું ના આવે, બિલેને પશુ પંખી પણ એટલા જ ગમે છે, તો એટલા મૂકીને આપણે વાક્ય સાચું બનાવ્યું છે। આઠ નંબરની અંદર જોઈશું, બિલુનું સાચી નામ કે સાચું નામ ના આવે, સાચું નામ નરેન્દ્ર હતું, તો અહીંયા હતું મૂકીને। નવ નંબરમાં, મુક્કાબાજી પછી એની મૂકીશું, એની ગમતી રમત હતી, તો અહીંયા ગમતી રમત કરીશું। દસ નંબરમાં જોઈશું, સાપ પછી અહીંયા આટલું નિકાલ યોગ્ય તેની આવશે, શું આવશે? તેની સામેથી પસાર થઈ ગયું, તો આપણે વાક્યને સાચા અર્થપૂર્ણ રીતે વાક્ય બનાવ્યા છે। ચાલો પાના નંબર આપણે 80 ઉપર જોઈશું। પાના નંબર જુઓ 80 ઉપર આપણને 10મો પ્રશ્ન, નીચેના વાક્યો વાંચી કૌંસમાંથી લાગુ પડતા વાક્યો ખાલી જગ્યામાં પૂરીશું। આપણને અહીંયા કૌંસમાં ડર લાગ્યો, ગુસ્સો આવ્યો, ખૂબ ખુશ થઈ જવું, બીક લાગવી, મજા આવી, આવા શબ્દો આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોયા હતા ખાલી જગ્યા। ચાલો આજે આઈડલ બુકમાં જોઈએ। એક નંબર, લતાએ મારા હાથમાંથી પેન્સિલ ઝૂંટવી લીધી, આપણા હાથમાંથી કોઈક વસ્તુ ઝૂંટવી લે તો આપણને શું થાય? આનંદ આવે? ના, ડર, ગુસ્સો આવ્યો, શું આવશે? મને ગુસ્સો આવ્યો લખીશું। બે નંબરમાં, આદ્યાને આજે પહેલી વખત પ્રાર્થના સંમેલનમાં ગાવાનું હતું, તો તેને શું થાય?
આપણે પ્રથમ વખત જ્યારે કોઈ શાળામાં પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે આપણને થોડો ડર બી લાગે છે, તો ડર લાગ્યો. ત્રણ નંબરમાં જોઈશું, હરીશ રાત્રિ અંધારામાં એકલો ધાબા પર ગયો. અચાનક તેના ખભા પર ગરોળી પડી તો શું થશે? તે ખુશ થશે ગરોળી પડે તો? ના, તેને બીક લાગી. શું લાગી? બીક લાગી. હવે જોઈએ અહીંયા બીક લાગી આપણે શબ્દ આ રહ્યો અંદર જો. ચાર નંબરમાં જોઈશું, વિશ્વાને તેના પપ્પાએ વાર્તાનું પુસ્તક ખરીદી આપ્યું તો ખુશ થઈ ગઈ. પાંચ નંબરમાં, સલોની તેની બહેનપણીઓ સાથે બગીચામાં રમવા ગઈ તો તેને મજા આવી. શું થઈ? મજા આવી. અહીંયા જોડકા આપ્યા છે. જોડકા જોડો શું આપ્યું છે? જોડકા જોડો. તો અહીંયા જો એક નંબરમાં, મનન પડી ગયો તો અહીંયા બાજુમાં સાચો જવાબ કરવા માટે શું મૂકીશું આપણે? મનન પડી ગયો. એક નંબરમાં ડ, પણ રડ્યો નહીં. શું થઈશું? પણ રડ્યો નહીં તો ડ. એકના નંબર ડ. બે, પોલંકિત વરસાદમાં નાયો તો ઈ, શરદી થઈ નહીં. શું છે? નાયો પણ શરદી થઈ નહીં. ત્રણ નંબરમાં, પીઝા ખૂબ સ્વાદિષ્ટ હતા. ત્રણનો ક, તો મજા પડી. કઈ પીઝા ખાવાની મજા પડે ને? હા. ચાર નંબરમાં, શિક્ષકે યશને ઊભો કર્યો તો ચાર નંબરમાં શું છે? ચારનો બ, તો ગભરાઈ ગયો. અને પાંચ નંબરમાં, મામા ઘરે આવ્યા તો બધા ખુશ થઈ ગયા. તો આ આપણા સાચા જવાબો આ બાજુ લખેલા છે. ગીત કેવી મજા. અહીંયા જો ગીતના આધારે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું કેવી મજા ગીત ગાઈ અને તેના પ્રશ્નો આપણે જવાબ લખીશું. આપણે ભણી ગયા છીએ પાઠ, ચાલો આજે આપણે પ્રશ્ન જોઈએ. એક નંબરમાં, કેવી મજા ગીતમાં બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે? હા, બાળકો ફેરફુદરડી, સંતા કોકડી, આંબલી પીંપળી, બિલ્લી ઉંદર જેવી રમતો રમી રહ્યા છે. બે નંબર, ફેરફુદડી રમતા રમતા કેવી રીતે પડી જવાય? વિચારોને લખો. ફેરફુદડી ફરતા ફરતા એકબીજાનો હાથ છૂટી જાય અથવા તો ચક્કર આવી જાય તો પડી જવાય. પ્રશ્ન ત્રણ, બિલ્લી ઉંદર રમત કેવી રીતે રમાતી હશે? વિચારોને લખો. જો બિલ્લી ઉંદર રમતમાં ઉંદર બનેલ બાળકની પાછળ બિલ્લી પડેલ બાળક પડે અને તેને પકડી પાડે છે, એટલે કે પકડા પકડીની રમત, જેમ બિલાડી ઉંદરને પકડવા માટે પાછળ દોડે છે, એ જ રીતે આપણે તેની પાછળ દોડીને ઉંદર બન્યો હોય ચૂચુ બનશે, બિલાડી બની મ્યાઉં મ્યાઉં અવાજ કરતા પકડવાની રમત રમે છે. ચાલો હવે પાના નંબર 81 પર આપેલા પ્રશ્નો જોઈએ. પ્રશ્ન એક, પ્રશ્ન એક, જોડીમાં ફેરફુદડી રમો કેવી મજા પડી તે કહો. હા, જોડીમાં જો અહીંયા હું મૌખિક રીતે પ્રશ્નોના જવાબ બોલીશ, આ પ્રશ્નોના જવાબ આપણી પાઠ્યપુસ્તકમાં લખેલા છે, તેમાંથી જોઈને તમારે તમારી નોટબુકમાં લખવાના છે. જોડીમાં ફેરફુદડી રમો તો કેવી મજા પડશે? ગોળ ગોળ ફરવાની મજા પડશે. પ્રશ્ન બે, આ ગીતમાં આપેલી હોય એમાંથી તમને કઈ રમત ગમી? તો મને તો ફેરફુદડી, સંતા કોકડી એવી રમતો ગમી. પ્રશ્ન ત્રણ, ઘરમાં અને શાળામાં સંતા કોકડી રમો ત્યારે તમે ક્યાં સંતાઓ છો? તો તમારે લખવાનું છે ક્યાં સંતાઓ છો. ચાર નંબરમાં, તમને કોઈ પ્રાણી કે પક્ષીનો અવાજ કાઢતા આવડે છે? તો લખો, મને આવડે છે મ્યાઉં મ્યાઉં, તમને જે આવડતો હોય લખવાનું. પ્રશ્ન પાંચ, ઘરમાં બેસીને રમવાની કઈ કઈ રમત છે? કેરમ રમી શકાય, એવી રમત રમી શકાય, તમે જે બી રમતા હોય લખો. પ્રશ્ન છ, બિલ્લી ઉંદર રમવામાં તમને શું બનવું ગમે? તો મને તો ઉંદર રમવું, કારણ કે મને આગળ દોડવું બહુ ગમે છે. પ્રશ્ન સાત, આંબલી પીંપળી કઈ રીતે રમાય? એ તમારા મિત્રો જોડેથી
તમારે ચર્ચા કરીને લખવાની છે. પ્રશ્ન 8, તમને જેટલી રમતના નામ આવડતા હોય એ તમારે જાતે લખવાના છે. ચાલો પ્રશ્ન 13 જોઈશું. કૌંસમાં રમતના નામ આપ્યા છે, તે રમતના વાક્યોમાંથી જેને લાગુ પડતું હોય તે સામે લખીશું. અહીંયા જુઓ, અહીંયા એકબીજાને એક વિશ્વાસે બોલવાની કેવી રીતની કોઈ રમત હોય, તો પછી આંબલી પીંપળીની રમત તો કેવી રીતે રમાય છે? આંબલી પીંપળીની રમત, ઝાડ મહેશ ઝાડ ઉપર ચડી જાય છે, તો ઝાડ ઉપર ચડવાની રમતને આપણે આંબલી પીંપળી કરીશું. અહીંયા જો આપણને આપ્યું નથી, પરંતુ ઝાડ ઉપર ચડી ગયો તો મહેશ ઝાડ ઉપર ચડી ગયો તો સંતા કુકડીની રમત, આંબલી પીંપળી, સોરી આંબલી પીંપળી આવશે. શું આવશે? ઝાડ ઉપર ચડવાની. 2 નંબર, સાયા ખાટલા નીચે સંતાય તો સંતા કોકડી. 3 નંબરમાં, રૂપા એક શ્વાસે કંઈક બોલી ગઈ, તો આપણે એક શ્વાસે શું બોલાય? કબડી 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 બોલાય ને, તો હા કબડી લખીશું. 4 નંબરમાં, કેરવીએ ચોર પકડી પાડ્યું, તો ચોર સિપાહીની રમત થશે. 5 નંબરમાં, પૂજા કચુકા ઉછાળે તો પાંચિકાની રમત થશે. તો બાળ દોસ્તો, આપણે રમતો જોઈએ. હવે આપણે શું જોઈશું? જો અહીંયા જોડકા જોડવા માટે કોષ્ટક આપ્યું છે, તો અહીંયા જવાબો સામે આ ક ખ ક જે છે એના જવાબો આપેલા છે એના. તો આપણે જોઈએ, ફેર ફૂદડી તો શું થશે? ચ, ગોળ ગોળો ઘૂમવાની મજા પડે. 2 નંબર, ક્રિકેટ તો કેચ પકડવાની મજા પડે, તો ગ. 3 નંબરમાં, સંતા કુકડી તો સંતા કુકડીમાં શું થાય? સુપાઈ જવાની મજા આવે, તો ક. 4 નંબરમાં, આંબલી પીંપળી તો 4 નંબરમાં આંબલી પીંપળી ક્યાં છે? ખ, ઝાડ પર ચડવાની મજા આવે. 5 નંબરમાં, ફૂટબોલ તો શું થશે? ફૂટબોલમાં હા સરસ બોલ કરવાની મજા આવે, તો ગોલ કરવાનું લખ્યું છે. તો બાળ દોસ્તો, આજે ધોરણ 3ની અંદર પાઠ 3 આપણે આઇડલ બુકની અંદર જોઈ ગયા. તો આજે આ થયું આજનું આપણું હોમવર્ક. તો આપણે આજના હોમવર્કમાં આઇડલ બુકની અંદર લખીશું અને નેક્સ્ટ પાર્ટમાં મળીશું. ઓકે, બાય બાય.